સુરતના પોસ્ટ વિસ્તારમાં હોટલ ભાડે રાખી ચલાવવામાં આવતા દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સંચાલકોને ઝડપી પાડતી મહિલા ગુના નિવારણ શાખા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રેડમાં મહિલા અને બે પુરુષને હોટેલ ખાતેથી ઝડપી પાડ્યા છે. હાલ ત્રણેય યુવક યુવતીઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરત મહિલા ગુના નિવારણ શાખા દ્વારા વેસુ અલથાણ રોડ પર આવેલા હોટેલ પેસિફિક ખાતે રેડ કરવામાં આવી હતી. એસીપી શ્વેતા ડેનિયલની આગેવાનીમાં કરવામાં આવેલી આ રેડમાં હોટેલમાં દેહ વેપારને ધંધા અર્થે ભાડેથી હોટેલ રાખનાર પ્રિન્સ શંકરભાઈ ખેરનાર અને શશિકલા એસ ખેરનાર તથા સંચાલક પ્રકાશકરણ સિંઘ વસાવા ગ્રાહકોને મનપસંદ લલના સુધી પહોંચાડી તેઓને દેહ વેપારનો ધંધો કરાવી શરીર સુખ માણવા માટે આવતા ગ્રાહકોને સવલતો પૂરી પાડી કૂટણખાનું ચલાવી પોતાના આર્થિક ફાયદા માટે દેહ વેપારનો ધંધો કરાવી ધંધા થકી કમિશન કાઢી ગુનો કરતા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભાડેથી હોટેલ રાખનાર માલિક પ્રિન્સ ખેરનાર અને શશિકલા ખેરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ રેડ દરમિયાન એક લલના જે દેહ વેપાર માટે અહીંયા રાખવામાં આવી હતી સાથે અન્ય બે પુરુષને પોલીસે હિરાસતમાં લીધા હતા અને સાથે જ લાલ રંગનો રજિસ્ટર જેના પર ઓયો રજિસ્ટર લખેલું હોય જેમાં આવનાર ગ્રાહકોના નામ તેમજ પેમેન્ટ ટાઈમ લખ્યું છે. દેહ વેપારને લાગતા ગેરકાયદેસર પ્રવૃત્તિની વિગત લખેલી હોય તેમજ રજિસ્ટરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર જણાઈ આવ્યો હોય સાથે જ વપરાયેલ કોન્ડોમ પણ મળી આવ્યા હતા. ભારતીય મહિલાને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરાવ્યું છે અને દેહ વેપારનો ધંધો નહીં કરવા માટે કાઉન્સેલિંગ કરાઈ છે.